નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વેનું આપણા સૌની ચેનલ લર્ન વિથ ડેક્સમાં દોસ્તો અહીં આપણે શરૂઆત કરી છે ધોરણ બાર ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ ગાલા અસાઇનમેન્ટ પેપર સોલ્યુશન સિરીઝની જેનો આપણો આ તેરમો વિડીયો છે જ્યાં દોસ્તો ગાલા અસાઇનમેન્ટના પેપર નંબર ફોરના સેક્શન સી ને આજના વિડીયોમાં આપણે કરીશું કમ્પ્લીટલી સોલ્વ તો બના રહેજો વિડીયોમાં અંત સુધી જેથી કરીને સંપૂર્ણ સંપૂર્ણ સેક્શન સી એકદમ બરાબર રીતે આપણે સમજાઈ જાય ચાલો દોસ્તો શરૂ કરીએ આપણું આજનું આ સેક્શનનું સોલ્યુશન પરંતુ આગળ વધીએ તેની પહેલાં એક નમ્ર નિવેદન કે જો આપ શ્રી અમારી ચેનલ ઉપર નવા છો હજુ એ ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટન દબાવીને ચેનલ ઉપર જોડાઈ જાઓ તથા બાજુમાં આવેલા બેલ આઇકનને પણ ઓન કરી દેજો કારણ કે દોસ્તો અહીં તમને ઇંગ્લિશ સબ્જેક્ટ રિલેટેડ આવા જ ઇન્ફોર્મેટિવ વીડિયોઝ મળતા રહે છે દોસ્તો સેક્શન સી કુલ વીસ માર્ક્સનું સેક્શન જ્યાં સૌથી પહેલો પ્રશ્ન આવે છે કે રીડ ધ ફોલોઇંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વોશન્સ દોસ્તો અહીંયા આપણી ધોરણ બારની જે બ્લેકબક બુક છે સપ્લિમેન્ટરી રીડર તેમાંથી દોસ્તો અહીંયા એક પેરેગ્રાફ આપણને આપવામાં આવે છે અને તેના ઉપરથી પાંચ પ્રશ્નો આપણને પૂછવામાં આવે છે તો જોઈએ દોસ્તો અહીંયા સૌથી પહેલો પ્રશ્ન જે છે કે વોટ પનિશમેન્ટ વોઝ નોટ ગીવન ફોર અ સિરિયસ ક્રાઇમ ઇન ધ કિંગડમ અહીં કેવા પ્રકારના ગુના માટે રાજ્યમાં કોઈ સજા ન આપવામાં આવતી હતી દોસ્તો અહીંયા એના માટે જવાબ આવી જશે ઇફ એની વન કમિટેડ અ સિરિયસ ક્રાઇમ ઇન ધ કિંગડમ હી વોઝ નોટ ગીવન ડેથ પનિશમેન્ટ જો રાજ્યમાં કોઈ ભયાનક ગુનો અથવા ભયંકર ગુનો કરતું હતું તો તેને અહીં મોતની સજા જે છે તે નથી આપવામાં આવતી ત્યાર પછી દોસ્તો ક્વેશ્ચન નંબર થર્ટી છે કે વોટ વોઝ ધ અરેન્જમેન્ટ ફોર પનિશમેન્ટ ઇન ધ એરેના એટલે કે મેદાનમાં અહીં પનિશમેન્ટ એટલે કે સજા માટે શું અરેન્જમેન્ટ એટલે કે શું ગોઠવણ કરાયેલી હતી તેના માટે દોસ્તો જવાબ આવી જશે ઇન ધ એરેના ટુ ડોર્સ વર કેપ્ટ એરેનામાં એટલે કે અહીં મેદાનમાં બે દરવાજા હતા બિહાઇન્ડ વન ડોર દેર વોઝ અ ફિયર્સ એન્ડ હંગરી ટાઈગર એન્ડ બિહાઇન્ડ ધ અદર ધેર વોઝ અ બ્યુટિફુલ ગર્લ એક દરવાજાની પાછળ અહીં ખૂબ જ ખૂંખાર અને ભયાનક ભૂખ્યો વાઘ હતો અને બીજો જે દરવાજો છે તેની પાછળ એક સુંદર છોકરી હોતી હતી ઇફ ધ ક્રિમિનલ ચૂઝ ધ ટાઈગર ડોર ધ ટાઈગર વુડ ઇટ હિન એન્ડ ઇફ હી ધ વિથ અ ગર્લ હી હેડ ટુ મેરી દેટ ગર્લ જો અહીં ક્રિમિનલ એટલે કે આરોપી જો ટાઈગર વાળો દરવાજો એટલે કે વાઘ વાળો દરવાજો અહીંયા ચૂઝ કરે એટલે કે પસંદ કરે તો ટાઈગર તેને ખાઈ જતો અને જો છોકરી વાળો દરવાજો પસંદ કરે તો તેને તે છોકરી જોડે લગ્ન કરવાના હોતા હતા અને આ પ્રકારની ગોઠવણ કરવામાં આવી હતી એરેનામાં ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર થર્ટી સિક્સ વેન વોઝ ધ કિંગ વેરી એંગ્રી રાજા ક્યારે ખૂબ જ ગુસ્સે થયો હતો ધ કિંગ વોઝ વેરી એંગ્રી વેન હી ફાઉન્ડ આઉટ દેટ હિઝ ડોટર હેડ ફોલ ઇન ઇન લવ વિથ અ પુઅર યંગ સોલ્જર ઇન હિઝ આર્મી રાજા ત્યારે ખૂબ જ ગુસ્સે થયો જ્યારે તેને એવી ખબર પડી કે તેની દીકરી જે છે તે એક ગરીબ તેના જ આર્મીનો એટલે તેની જ સેનાનો જે સૈનિક છે તેની જોડે પ્રેમમાં પડેલી છે ત્યારે રાજા ખૂબ જ ગુસ્સે થયો ત્યાર પછી થર્ટી સેવન વોટ વોઝ ધ કન્ફ્યુઝન ફોર ધ પ્રિન્સેસ પ્રિન્સેસ માટે શું મૂંઝવણ હતી એટલે રાજકુમારી માટે શું મૂંઝવણ હતી તો તેના માટે દોસ્તો જવાબ આવી જશે ધ પ્રિન્સેસ વોઝ જેલસ શી ડીડ નોટ વોન્ટ ટુ ધ સોલ્જર હર લવર ટુ મેરી ધ ગર્લ બિહાઇન્ડ ધ ડોર નોટ ડીડ શી વોન્ટ ટુ હિમ ટુ બી ક્યુડ બાય ધ ટાઈગર રાજકુમારી જે છે તે ઈર્ષ્યાડુ સભાવાળી હતી અહીંયા તે એવું બિલકુલ પણ નથી ઈચ્છતી કે જે સૈનિક એટલે એનું જે પ્રેમી છે તે દરવાજા પાછળ રહેલી પેલી જે છોકરી છે તેની જોડે લગ્ન કરે કે પછી એની ઈચ્છા એવી પણ નહોતી કે વાઘ જે છે તે તેને ખાઈ જાય અને મારી નાખે ત્યાર પછી ક્વેશ્ચન નંબર થર્ટી એટ પીક આઉટ ધ વર્ડ્સ ફ્રોમ ધ પેસેજ વિચ મીન ધી અધર ઓર ઓપ્શન અથવા આલ્ટરનેટિવ આપણને આપેલું છે બીજું છે ફિયરફુલ ઓફ બિંગ ડિસ્પ્લેસ્ડ દોસ્તો પહેલું જે છે તેના માટે આવી જશે ઇન્સ્ટ્રીટ અને બીજું જે છે તેના માટે આવી જશે જેલસ તો દોસ્તો અહીં ક્વેશ્ચન નંબર થર્ટી એટ સુધી અહીંયા પેરેગ્રાફ ઉપરથી જે ક્વેશ્ચન આન્સર્સ લખવાના હતા તે થાય છે પૂર્ણ ત્યાર પછી દોસ્તો અહીંયા આવે છે ક્વેશ્ચન નંબર થર્ટી નાઇન કે રીડ ધ ફોલોઇંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ સમરી સજેસ્ટ અ સુટેબલ ટાઇટલ ટુ ઇટ એટલે કે આપેલ ફકરો વાંચો અને એની સમરી એટલે એનું કરો અને તેના માટે યોગ્ય ટાઇટલ આપો દોસ્તો અહીંયા જે ચાર માર્ક્સ છે તે આપણને આ સમરી રાઇટિંગ માટે આપવામાં આવે છે અને એક માર્ક્સ જે છે તે આના ટાઇટલ એટલે કે શીર્ષક માટે મળે છે કેવી રીતે સમરી રાઇટિંગ લખવી તેના રિગાર્ડિંગ આપણે ઓલરેડી એક વિડીયો બનાવેલ છે ઉપર આઈ બટન દ્વારા તમને તે વિડીયો જોવા મળી જશે દોસ્તો તે વિડીયો ચોક્કસથી જોજો અને કેવી રીતે આ સમરી રાઇટિંગ લખાય છે તે તમને ચોક્કસથી આવડી જશે દોસ્તો અહીંયા ક્વેશ્ચનમાં નથી લખ્યો ડિરેક્ટલી છે સમરી શેની એટલે એનું સંક્ષિપ્તિકરણ છે since it was a knife edge right with a sheer drop on either side the writer secured herself by attaching the waist strap to the ice axe head angduji and latu had already climbed between the south summit and Hillary step the writer was still struggling behind when angduji pointed to the top knot much far the writer was thrilled

ફોર્ટી કે રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ન્યૂઝ ક્લિપિંગ વાંચો અને તેના પરથી પ્રશ્નોના જવાબ આપો દોસ્તો ન્યૂઝ ક્લિપિંગ રિગાર્ડિંગ પણ આપણે એક વિડીયો બનાવેલી જોવા મળી જશે તો દોસ્તો આની અંદર છે કે વોટ અચીવમેન્ટ ઓફ રોશની ભદુરિયા ઇઝ ટોકડ અબાઉટ ઇન ધીસ ન્યૂઝ રિપોર્ટ આ ન્યૂઝ રિપોર્ટની અંદર રોશની ભદુરિયા જે છે તેની કઈ અચિવમેન્ટ એટલે કઈ સિદ્ધિ દર્શાવવામાં આવી છે તેનો જવાબ આવી જશે દોસ્તો કે રોશની હેઝ સ્કોર્ડ નાઇન્ટી એટ પોઈન્ટ ફાઈવ પર્સન્ટેજ ઇન ધ સ્ટ્રીટ બોર્ડ ક્લાસ ટેન એક્ઝામ્સ ફોલોઇંગ અચિવમેન્ટ ઓફ રોશની ભદુરિયા ઇઝ ટોકડ અબાઉટ ઇન ન્યૂઝપેપર અહીં રોશની જે છે તેણે અઠ્ઠાણું પોઈન્ટ પાંચ ટકા માર્ક્સ જે છે જે રાજ્યની બોર્ડ પરીક્ષામાં ધોરણ દસમાં મેળવ્યા છે અને આ જે સિદ્ધિ છે તે દર્શાવવામાં આવી છે રોશની ભદુરિયાની ન્યૂઝપેપરની અંદર ત્યાર પછી ફોર્ટી વન હાઉઝ રોશનીસ અચિવમેન્ટ અ રેર વન રોશની જે અચિવમેન્ટ છે તે કેવી રીતે રેર કહી શકાય કેવી રીતે અલગ કહી શકાય તો રોશની ભદુરિયા હેઝ સિક્યોર્ડ 8th રેન્ક ઓન ધ મેરિટ લિસ્ટ ઇટ ઇઝ ધ રેરેસ્ટ અચિવમેન્ટ ઓફ હર રોશની ભદુરિયા અહીંયા આઠમો રેન્ક જે છે તે મેરિટ લિસ્ટની અંદર પ્રાપ્ત કર્યો છે અને આ તેના માટે એક રેર અચીવમેન્ટ કહી શકાય ત્યાર પછી દોસ્તો ક્વેશ્ચન નંબર ફોર્ટી ટુ વાય કુડ રોશની નોટ રિટર્ન હોમ શર્ટિન ડેઝ રોશની કેમ અમુક દિવસો સુધી ઘરે નથી આવી શકતી તો રોશની કુડન્ટ રિટર્ન હોમ એઝ ધ વિલેજ રોડ્સ વર ફ્લડેડ ડ્યુ ટુ ધ રેઇન્સ રોશની તેના ઘરે અહીં અમુક દિવસો સુધી નથી આવી શકતી કારણ કે વરસાદના લીધે અહીંયા વરસાદ અને પૂરના લીધે જે રસ્તા હતા તે બંધ થઈ જતા હતા ત્યાર પછી છે દોસ્તો અહીંયા ક્વેશ્ચન નંબર ફોર્ટી થ્રી કે વોટ ઇઝ ધ રીઝન ઓફ ફાધર પ્રાઉડ રોશનીના જે પપ્પા છે તેમનું ગૌરવ અનુભવવા માટેનું કારણ શું છે ધ રીઝન ઓફ રોશની ફાધર બીંગ પ્રાઉડ ઇઝ ધેટ હી સેટ હિઝ ચિલ્ડ્રન આર ગુડ સ્ટુડન્ટ્સ બટ રોશની હેઝ મેડ एवरीवन પ્રાઉડ નો ઓન ધીસ પાર્ટ હેઝ એવર સ્કોડ સચ હાઈ માર્ક્સ રોશનીના પપ્પાનું એવું કહેવું છે કે તેઓ ગૌરવાવિત અહીં અનુભવ કરે છે કારણ કે તેમના દરેકે દરેક બાળકો જે છે તે ખૂબ જ સારા વિદ્યાર્થીઓ છે પરંતુ અહીંયા દરેકને એક ગૌરવ પ્રાપ્ત કરાવ્યું છે અને કોઈએ પણ આટલા વધારે માર્ક્સ હજુ સુધી અચીવ કર્યા નથી ત્યાર પછી દોસ્તો ક્વેશ્ચન નંબર ફોર્ટી ફોર પીક આઉટ ધ સિનોનિયમ ઓફ ફેસ્ટ ફેસ્ટ એટલે કે સામનો કરવો તેના માટેનો સિનોનિયમ એટલે કે અહીં સમાનાર્થી શબ્દ શોધો દોસ્તો ફકરામાં તેના માટે સમાનાર્થી શબ્દ આપેલો છે બ્રેયુટ ચાલો દોસ્તો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ પરંતુ આગળ વધીએ તેની પહેલા જો આ વિડીયો આપને પસંદ આવી રહ્યો હોય

દોસ્તો પહેલું છે 45 હાઉ ડુ વી harm आवर सेल्स તો તેના માટે દોસ્તો અહીંયા આશરે આવી જશે કે આપણે કેવી રીતે આપણી જાતને નુકસાન પહોંચાડીએ છીએ તો આનો આપડે જવાબ આવશે કે વી હેટ आवर બ્રધર્સ વી ડિスポઝેસ બીટ્રેય ઓર કન્ડેમ देम વી સમટાઇમ્સ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર્સ એઝ વેલ ધીસ ઇઝ હાઉ વી harm आवर સેલ્ફ્સ આપણે આપણા ભાઈઓને જ ઠીક કરીએ છીએ તેમને જ આપણે શું કરીએ છીએ ગમે તેમ કરીને કોઈ પણ પ્રકારની અહીંયા જે પણ ઈજા છે તે પહોંચાડીએ છીએ અને એકબીજા સામે અહીં આપણે યુદ્ધ કરીએ છીએ બસ આવી રીતે આપણે એકબીજાને શું કરી રહ્યા છીએ કે નુકસાન પહોંચાડી રહ્યા છીએ અને આપણી જાતને પણ નુકસાન પહોંચાડી રહ્યા છીએ ત્યાર પછી ફોર્ટી સિક્સ ફાઇન્ડ આઉટ ધ વર્ડ વિચ મીન્સ ક્રિટિસાઇઝ ફ્રોમ ધ સ્ટાન્ઝા તો ક્રિટિસાઇઝ જેનો અર્થ થાય છે ટીકા તેના માટે દોસ્તો આવી જશે કન્ડેમ રાઇટ સિનોનિયમ વર્ડ ત્યાર પછી દોસ્તો અહીંયા આવશે કે વોટ આઉટરેજ અવર ઇનોસેન્સ ઓફ એર तो आवर हेल्स ऑफ फायर एंड डस्ट फॉर एक्जाम्पल वॉर्स आउट रोजिज अवर इनोसेंस ऑफ एर त्यारछी क्वेश्चन नंबर फोर्टी एट वट द वर्ड फैशनर इन दिस टाजा मीन्स फैशनर जी है शब्दों अर्थ शू स्टांजा अंदर तब दो जवाब आश इन दिश टांजा द वर्ड फेशनर मीन्स मेकर ऑर क्राफ्टेन ऑफ वर्ल्ड स्टांजा मुजब जो फेशनर है मतलब थे कंक बनावना શું બનાવનાર તો અહીં કહે છે કે તલવાર બનાવનાર ત્યાર પછી ફોર્ટી નાઇન વોટ મેસેજ ઇઝ કન્વેડ થ્રુ ધીસ સ્ટાન્ઝા આ સ્ટાન્ઝા થ્રુ શું મેસેજ મળે છે શું સંદેશ મળે છે તમારે દોસ્તો જવાબ આવી જશે ધ મેસેજ કન્વેડ થ્રુ ધીસ સ્ટાન્ઝા ઇઝ સાયલન્સ ઇઝ ધ પ્રિફર ટુ વોર આ સ્ટાન્ઝા દ્વારા આપણને એ સંદેશ મળે છે કે સાયલન્સ એટલે કે જે શાંતિ છે તે અહીં યુદ્ધ માટે સૌથી જરૂરી છે તો દોસ્તો અહીંયા આ થાય છે ગાલા અસાઇનમેન્ટ ક્વેશ્ચન પેપર નંબર ફોરનું સેક્શન સી સોલ્વ અને આની સાથે જ દોસ્તો ગાલા અસાઇનમેન્ટના પેપર નંબર એક બે ત્રણ અને ચાર જે છે તેના તમામે તમામ સેક્શન્સ થાય છે પૂર્ણ સિવાય કે એક સેક્શન સેક્શન ઈ આપણે બાકી રાખ્યો છે તમામે તમામ વિડીયોઝના ટાર્ગેટ જે છે લાઈકનાથી કમ્પ્લીટ થઈ જશે ત્યાર પછી દોસ્તો સેક્શન ઈ પણ આપણે જલ્દીથી જ લાવીશું પરંતુ તેની પહેલાં પાંચ અને છ નંબરના જે પેપર છે તેમના પણ તમામે તમામ સેક્શન સેક્શન એથી લઈને સેક્શન ડી આપણે કરી દઈશું પૂર્ણ બસ દોસ્તો આની સાથે જ કરીએ આપણો આજનો પણ આ વિડીયો પૂર્ણ પરંતુ જતા જતાં વિડીયોને લાઇક અચૂકત કરી દેજો ચારસો ને પચાસ લાઇક્સનું ટાર્ગેટ આપણે મૂકીએ છીએ આ વિડીયો ઉપર સાથે સાથે તમારા તમામ તમામ મિત્રો જોડે આ વિડીયોને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા અને તમારા કોઈક અભિપ્રાય છે તમે કોઈક સલાહ આપવા માંગો છો કે કોઈક પ્રશ્ન પૂછવા માંગો છો તો નીચે કમેન્ટ બોક્સમાં મને અચૂકથી જણાવી શકો છો ચાલો દોસ્તો જલ્દી જ મળીએ એક નવા પેપર સાથે ત્યાર સુધી થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માતરમ